નમસ્તે મિત્રો, હું છું માયા દીપક. માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. નવા નવા રસોઈના અખતરા સાથે હું આપની સાથે મારા અનુભવો શેર કરું છું. તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પણ ફોલો કરી શકો છો. મિત્રો, યુટ્યુબમાં જઈ માયા દીપક 22 સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તમારા પ્રતિભાવ મને ચોક્કસ ગમશે. અને બાજુમાં રહેલા બેલ આઇકોન પર ઓલ બટન દબાવશો તો મારા રસોઈના અવનવા પ્રયોગ સાથેના વિડીયો અને સંગીતના વિડીયો તો ખરા જ એ તમને સમયાંતરે મળતા રહેશે. મિત્રો, આજની રેસીપી છે મેં ડેવલપ કરેલી છે. ઘણી વખતે દાળ ઢોકળી આપણે ખાતા હોઈએ છીએ ઘરમાં, પણ એ જ રૂટીન ઘરેથી જ ખાતા હોઈએ કે આપણે તુવરની દાળ ઓરીએ અને ઢોકળીનો લોટ નાખીને ખાઈએ. પણ આજે જે મેં પ્રયોગ કર્યો છે એમાં મગની પોતરા વગરની હેલ્ધી જે દાળ હોય છે આપણી, એ આમ પણ માદા માણસોનો ખોરાક કહેવાય છે, તો એ અને પાલક બંનેનો ઉપયોગ કરી અને ઢોકળી બનાવી છે, દાળ ઢોકળી, અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો. સમયાંતરે ઘણીવાર આ પાલકને બધું બહુ જ મળતું હોય છે, ઘણીવાર આપણા ફ્રીજમાં એનો ભરાવો થઈ જતો હોય છે, તો પાલક સાથેની આવી અવનવી રેસીપી લઈને તમે ઘરમાં બનાવશો તો ઘરના લોકો ખુશ થઈ જશે અને બધાને હેલ્ધી પાલક અને બીજા બધા કોમ્બિનેશનના ખૂબ ખૂબ કોમ્બિનેશન છે એની હેલ્ધી જે વસ્તુઓ છે એ સમયાંતરે ખાવા મળશે. તો ચાલો શીખીએ મગની દાળ અને પાલકની હેલ્ધી ઢોકળી. એક વાટકી મેં આ પોતરા વગરની મગની દાળ લીધી છે અને ત્યારબાદ આ પાલક છે. તો પાલકને સૌપ્રથમ આપણે સરસ રીતે ધોઈ લઈશું અને ઝીણી કાપી લઈશું. મગની દાળને લગભગ અડધો કલાક સુધી પલાળી દઈશું. પાલકને મેં ધોઈ નાખી છે. આપણે જે વાટકી મગની દાળ લીધેલી એવી બે વાટકી આ પાલકનું માપ થશે, એટલે તમારે એ રીતે માપ લેવાનું છે. એક જ વાટકીના માપથી સેટિંગ કરવાનું છે. તો એક વાટકી મગની દાળ અને આ બે વાટકી જેવી આ પાલક થાય છે એ જ વાટકીના માપથી આ ત્રણ વાટકી ઘઉંનો લોટ લીધો છે, પા વાટકી સોજી લીધી છે, એટલે બહુ જ સરળ માપ છે. એક વાટકી મગની દાળ, બે વાટકી પાલક, ત્રણ વાટકી ઘઉંનો રોટલીનો લોટ અને પા વાટકી આપણે આમાં સોજી નાખીએ છીએ. આપણે પાલક ઉમેરી દઈએ છીએ, મિક્સ કરી લઈએ છીએ બરાબર. બે ચમચી ઓઇલ ઉમેરીએ છીએ, એક ચમચી હળદર ઉમેરીએ છીએ, એક ચમચી ધાણા જીરું પાવડર છે, એક ચમચી કાશ્મીરી મરચું છે, 5 ચમચી જેવો અજમો છે મસળીને લીધેલો છે મેં, સ્વાદ પ્રમાણે મીઠું એટલે મેં આ સિંધો મીઠું 1 ચમચી લીધું છે. અને બધું મિક્સ કરો ત્યારે તમારે ચાખી લેવાનું છે. આદુ મરચાંની મેં પેસ્ટ કરેલી છે એ 1 ચમચી નાખીએ છીએ. પછી આપણે ફરીથી મરચું તો ઉમેરવાનું છે એટલે આ પેસ્ટ નાખી દીધી છે. મિક્સ કરી પાણી નાખી અને લોટ બાંધી, મેં આ લોટ બાંધી લીધો છે. ભાખરીથી થોડોક પોચો આવી રીતે તમે જોઈ શકો છો, રોટલી જેવો પણ નહીં, આપણે ઢોકળીમાં જે બાંધીએ છીએ એવો લોટ બાંધવાનો છે. વાટકીથી જે માપ લીધેલું એ વાટકીથી જ મેં પાણીનું સેટિંગ કરેલું, એટલે તમે જોઈ શકો આટલું પાણી બચ્યું છે. 1/4 વાટકી જેવું પાણી વપરાયું છે, તો તમારે એ પ્રમાણે અંદાજ લઈને લોટ બાંધવાનો. પછી મેં ઓઇલથી ગ્રીસ કરી લીધો છે. ગોળ કડા થેપીએ એ રીતે આપણે એને થેપી લેવાના છે. દાળ પલાળેલી એ પલળી ગઈ છે 1/2 કલાકમાં અને એને હવે પ્રેશર કુકરમાં 1 જ સીટી મારવાની છે. આખી દાળ રાખવાની છે, બહુ બફાઈ દેવાની નથી. અને 4 વાટકી પાણી લઈ દાળના ભાગનું થોડુંક જ મીઠું નાખી અને એને 1 સીટી કરી લઈએ. આ દાળની 1 સીટી મારી લીધી છે અને એને હવે ચેક કરી લઈએ કે થઈ છે કે નહીં. સરસ થઈ ગઈ છે, જોઈ શકો છો કે બહુ ઓગળી પણ નથી ગઈ. આવી 1 જ સીટી મારી દેવાની છે. પલાળેલી દાળ હશે તો ઝડપથી થઈ જશે. જે વાટકીથી માપ લીધેલું આપણે 4 વાટકી નાખેલું, પછી બીજું આપણે ઉમેરી દઈએ છીએ 2 વાટકી, 1/2 ચમચી જે મેં હળદર નાખી છે. આવી રીતે થેપી લીધી છે. તમારે ગોળ અહીંયા વચ્ચેથી જાડી ના રહે એવી રીતે થેપવાની છે. આજુબાજુ તમે જોઈ શકો છો કે પાતળી અને વચ્ચેથી પણ પાતળી, જેથી એક સરખી બધી ચડી જાય. એક એક ઉમેરી દઈએ કારણ કે છૂટી જ છે.
બધી હું આ રીતે ઉમેરી દઈશ અંદર. એક જ સીટી મારવાની છે, મેં એક સીટી મારી લીધી છે અને પછી એની હવા હજુ છે કાઢી નાખી અને બિલકુલ 15 મિનિટ સુધી સીજવા દેવાની છે અને પછી ઢાંકણ ખોલવાનું છે. અને આપણે હવે એને ઢાંકણ હવા કાઢી અને ખોલી લઈએ ધીરે ધીરે. કેટલી સરસ થઈ ગઈ છે. લગભગ 3 ચમચી જેવું મેં તેલ લીધું છે. 1 ચમચી રાઈ નાખ્યું, 1 ચમચી જીરું નાખીશું, થોડીક હિંગ નાખીશું. આ મેં લીલું લસણ, મીઠો લીમડો અને કાચું લસણ પણ લીધું છે, તો એ પણ આપણે એડ કરી દઈશું હવે. ત્યારબાદ મેં આ લીલી ડુંગળી લીધી છે એ પણ નાખી દઈશું. લીલા મસાલાનો સ્વાદ આ ઢોકળીમાં ખૂબ જ સરસ લાગે છે. મેં આ એક નાનું ટામેટું લીધું છે એ પણ હલાવી દઈશું. અને મસાલાના ભાગનું જ મેં મીઠું નાખ્યું છે. અને બધું થઈ જાય પછી તમારે ઓલઓવર જ્યારે મિશ્રણ થાય ત્યારે ચાખી લેવાનું છે. ત્યાં સરસ મજાની ચડી ગઈ છે, એટલે એને સીજવા દીધી 15 મિનિટ, એટલે સરસ ચડી ગઈ છે. તો લસણ ના ખાતા હોય તો એની તમારે જુદી કાઢી લેવાની છે, એટલે જ આપણે આમાં કોઈ લસણ નથી નાખ્યું. આ ઢોકળી જે બનાવી થેપી એના મસાલામાં પણ નથી અને દાળમાં પણ નથી નાખ્યું. જેથી કરીને ઘણીવાર બધાના ઘરમાં અડધા લસણ ખાતા હોય છે, અડધા નથી ખાતા, તો આ તબક્કે ઇઝી થઈ જાય, તમારે કાઢી લેવાની છે. એમના વઘારમાં ખાલી તેલ, રાઈ, જીરું, લાલ મરચું અને ટામેટું નાખી, મીઠો લીમડો નાખી અને વઘાર કરી શકો છો. અને ત્યારબાદ ગોળ અને લીંબુ ઉમેરી લસણ વગરની પણ કરી શકો છો. મસાલો હવે ચડી ગયો છે. 2 ચમચી જેવો કાશ્મીરી મરચું પાવડર કલર માટે નાખીશું, કારણ કે આ તીખું નથી હોતું. અને 1 ચમચી જેવું ધાણા જીરું નાખીશું, જેથી બળી ના જાય. આ મસાલા છેલ્લે કરવાના છે અને એને મિક્સ કરી નાખીએ છીએ. હવે આ મિશ્રણને દાળમાં મિક્સ કરી લઈએ છીએ. તમે જોઈ શકો છો કે મેં મિક્સ કરી નાખ્યું છે. 1 લીંબુનો રસ ઉમેરીશું. આ સહેજ ખાટી મીઠી હશે તો તમને બહુ મજા આવશે. અને આ એક નાનો ગોળનો ટુકડો, ગોળ તમારે ઓપ્શનલ છે, ન નાખવો હોય તો ન નાખી શકો છો, પણ ખટાશ નાખીએ એટલે થોડુંક ગોળ નાખીએ તો સરસ લાગે છે. કોથમીર ઉમેરી અને સર્વ કરીશું. કેટલું સરસ લાગે છે. અને આ જે ઢોકળી છે એકદમ સરસ થઈ ગઈ છે, ખૂબ ઓછા સમયમાં બની જાય છે. અને ઘરમાં પણ બધી આ વસ્તુઓ અવેલેબલ હોય છે, તમારે લેવા ના જવું પડે. કારણ કે અત્યારે લીલું લસણ, લીલી ડુંગળી, આદુ, મરચાં બધાના ઘરમાં હોય છે ને પાલક તો હોય જ છે. તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો, ખૂબ સરસ થાય છે. મારા ઘરમાં તો અવારનવાર બનાવું છું. અને એ બાને પાલકનો એક જાતનો આ પ્રયોગ અને મગની દાળ, એ પણ હેલ્ધી, આમ સૂપ તરીકે આપણે નથી પીતા, તો આ બંને આપણા પેટમાં જાય છે અને તંદુરસ્ત રહીએ છીએ. અને હવે આ ટેસ્ટી જે મગની દાળના સૂપનો ટેસ્ટ આવે છે, અને આ જે ઢોકળી છે એ પણ હું હવે એક લઈ જોઉં એટલે ખબર પડશે. એમાં જે પાલક નાખી છે, તમે આ રીતે બનાવશો તો કોઈને ખબર પણ નહીં પડે કે આમાં પાલકનો ઉપયોગ થયો છે અને મગની દાળ છે. ચોક્કસ ટ્રાય કરજો. તમે આ રેસીપી જોઈ એ બદલ આપશો તો ખૂબ ખૂબ આભાર. અને હા મિત્રો, આવા ઘણા બધા અવનવા પ્રયોગો તમે ઘરે કરી શકશો અને ખૂબ ખૂબ હેલ્ધી રીતે હું આપને શીખવાડીશ. તો તમારા મિત્રોને પણ આ રેસીપી શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે તમે વિનંતી કરજો. ફરીથી મળીશું એક સરસ નવા રેસીપીના વિડીયો સાથે. અને ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.